વડોદરા શહેરમાં આવેલા જલારામનગર વિભાગ બે વિસ્તારમાં બે માસથી વરસાદી ગટરમાં એક માસ પહેલાં અહીંયા એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો. હાલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી ગણેશ ચતુર્થી નિમિત્તે ત્યારે કેટલાક લોકો દ્વારા વારંવાર આ ખાડામાં પડી રહ્યા છે. આજરોજ પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા વોર્ડ નંબર 3ના અધિકારી નિમિષાબેન પ્રજાપતિને વારંવાર ટેલિફોનિક રજૂઆત કરી છતાં આળસુ અને કામચોર અધિકારીઓએ કામ જ કરવું નથી. સાથે સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું કે આ વિસ્તારમાં નાના નાના બાળકો રમવા માટે જગ્યા છે, કોઈપણ નાનું બાળક પડી જવાથી કોઈપણ પ્રકારની ઘટના બનશે તો જવાબદાર કોણ? વહીવટીતંત્ર. સાથે વોર્ડ નંબર 3 જલારામનગર વિસ્તારના દત્તક લીધેલ કોર્પોરેટરો પણ ધ્યાન નથી આપી રહ્યા. વડોદરા શહેરના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર રમતની જેમ એકબીજાને ખોખો આપી રહ્યા છે. શું આ વિસ્તારમાં 4 કોર્પોરેટરો છે અને દત્તક લીધેલ કોર્પોરેટર આ કામ ન કરે તો બીજા કોર્પોરેટરની જવાબદારી છે કે નહીં? તેને વડોદરા શહેરના મેયર શ્રી, ચેરમેન શ્રી ને આ અંગે જાણ કરવામાં આવી છે ત્યારે આ અંગે જાહેર કરવામાં આવે. સાથે કર્મચારી જવાબદાર વ્યક્તિઓને સૂચના આપી તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી સામાજિક કાર્યકર એવા કમલેશભાઈની માંગ છે. શું હાલમાં વડોદરા એ સ્માર્ટ સિટી છે અને વડોદરા શહેર એ સ્માર્ટ સિટીના સ્માર્ટ સપનોમાં રાજતું શહેર હોય અને તેમાંય જો ભૂવા પડે રોડ પર ચોમાસામાં અને બે માસ સુધી ભૂવાની સામે ન જોવામાં આવે તો વિકાસ ક્યાં જઈને ખાડામાં પડ્યો છે તે લોકોને સમજાતું જ નથી. હવે ખાડામાં વિકાસ થયો કે વિકાસમાં ભૂવો પડ્યો કે ભૂવામાં વિકાસ પડ્યો તે કોઈને ખબર ન પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. ના તો ઘરના રહ્યા લોકો, ના તો ગાંઠના રહ્યા. અહીંયા જલારામનગર વિભાગ 2ના વિસ્તારની ઘટના છે. 2 મહિના પહેલાં ગટર લાઇન જે છે તે ગટરમાં મસ્ત મોટો ભૂવો પડેલો આજે પણ 2 માસ બાદ પણ યથાસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ત્યારે શું વહીવટીતંત્ર અને પ્રિમોન્સૂન કામગીરીમાં કરોડો અને લાખો રૂપિયાનું અધણ થાય છે તે ક્યાં જાય છે તે સવાલ છે. હાલમાં તો જનતા પૂછી રહી છે કે વિકાસના નામે ડબલ એન્જિનની સરકાર ડબલ વિકાસની વાતો કરે છે, પરંતુ જે થયેલો વિકાસ છે તેની જાળવણીને નિભાવણી કરવામાં પણ ઊણી ઉતરેલી નિષ્ફળ આ સરકાર છે તેવું લોકો જણાવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક વડોદરા શહેરમાં પડેલા ભૂવાની મરામત કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. જો મરામત નહીં કરવામાં આવે અને અઘટિત ઘટના બનશે તો તેમાં વહીવટીતંત્ર જ જવાબદાર રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે વડોદરા શહેરમાં વોર્ડ નંબર 3માં જે કહેવાય છે કે વિકાસના કામો, વિકાસની વાતો કરનાર આ કોર્પોરેટરો સાથે સાથે અધિકારીઓ, તે કામચોર અધિકારીઓ કોઈનું સાંભળવા તૈયાર નથી. આજે લગભગ 2 મહિનાથી આ ખાડો પડ્યો છે. ખાડાનું પુરાણ ક્યારે થશે એ જોવાનો મુખ્ય વિષય છે. જો આ ખાડો પૂરવામાં નહીં આવે તો આ ખાડા પાસે બેસી અને ફરીથી રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિ શ્રી દ્વારા લેવામાં આવે તેવી અમારી માંગ છે. શહેરમાં આવેલ જે કહેવાય છે વોર્ડ નંબર 3, ઇલેક્શન વોર્ડ નંબર 3, આજે કહી શકાય કે કોર્પોરેટરો દ્વારા જે દત્તક લેવામાં આવે છે, પરંતુ દત્તક લીધેલા વિસ્તારોમાં કોઈ પણ જાતની કામગીરી થતી નથી. આજે તમે જોઈ શકો છો સતત 2 મહિનાથી આ જગ્યા ઉપર ભૂવો પડ્યો છે. આ ભૂવાની કહેવાય છે કે કોઈ મરામત કરવામાં નથી આવતી, સાથે સાથે પુરાણ કરવામાં નથી આવતું. જો કોઈ બનાવ બનશે અને કોઈ બાળક અથવા સિનિયર સિટીઝનને જો કોઈ અકસ્માત થશે અને અકસ્માતની અંદર કોઈ જાનહાની થશે તો તેનો જવાબદાર કોણ? આજે અમે કહેવાય છે કે આપણા મીડિયા થકી વિનંતી કરે છે કે વોર્ડ નંબર 3ના અધિકારી છે જે નિમિષાબેન પ્રજાપતિ છે, તેઓને વારંવાર ટેલિફોનિક દ્વારા રજૂઆત કરી છતાં પણ તેઓનું પેટનું પાણી નથી આવતું. આ કામચોર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. આ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને જેમ નાગરિકોની સામે જે દંડની જોગવાઈ કરવામાં આવે છે એ જ રીતે આવા કામચોર અધિકારીઓ સામે પણ દંડની જોગવાઈ કરવામાં આવે. કારણ કે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે અનેક સિનિયર સિટીઝનો નાના નાના ભૂલકાઓ રમી રહ્યા છે અને ઘણી વખત એવું પણ થયું છે કે ગણપતિ અત્યારે સ્થાપના કરી ત્યારે પણ અહીંયા ઘણા લોકો જે કહેવાય છે પડ્યા પણ છે. એટલે અમારી માંગણી અને અમારી રજૂઆત એક જ છે કે આવા કામચોર અધિકારીઓ કામ ન કરતા હોય તો તેઓને સસ્પેન્ડ કરવામાં આવે. સાથે સાથે વડોદરા શહેરના મેયર અને ચેરમેનશ્રીને અમારી વિનંતી છે કે જે દત્તક લીધેલા વિસ્તારો હોય છે, દત્તક લીધેલા વિસ્તારોમાં કોર્પોરેટરો 4 હોય છે, પરંતુ કહેવાય છે કે અનેક કોર્પોરેટરને ફોન કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ જેણે દત્તક લીધું હોય તે કોર્પોરેટરને રજૂઆત કરો, પરંતુ જ્યારે કોર્પોરેટરો જે દત્તક લીધેલા વિસ્તારો હોય છે કામ ન કરતા હોય તો અમારી માંગણી અને અમારી રજૂઆત એક છે કે તાત્કાલિક ધોરણે આવા જે ભૂવા પડ્યા હોય, ખાડા પડ્યા હોય તે તમામ રીતે પૂરણ કરવામાં આવે. કારણ કે જ્યારે કોઈ બનાવ બનશે ત્યારબાદ તંત્ર ચાકતું હોય છે. એટલે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર હર હંમેશા ઘોડા છૂટી ગયા હોય છે, ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય,
તેવા અનેક ઘાટો સર્જાયા છે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે દરેક રોડ રસ્તા ઉપરના પેચવર્ક તાત્કાલિક ધોરણે પૂરણ કરવામાં આવે, પરંતુ વડોદરા શહેરનું કોર્પોરેશન ઘોર નિંદ્રામાં છે. તો અમારી માંગણી ને અમારી રજૂઆત એક જ છે કે તાત્કાલિક ધોરણે સૂચના આપી અને આવા જે કાળા ભૂવા પડ્યા હોય તેને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે, સાથે સાથે પૂરણ કરવામાં આવે તેવી માંગ છે અમારી.